સુરત પાલિકાએ બીયુસી અને ફાયર એનઓસી વગર ધમધમતા કમર્શિયલ બિલ્ડિંગ સીલ કરવા માટે મોટા પાયે ઝુંબેશ હાથ ધરી છે. મોટા વરાછા અડાજણ ખાતે બે શોપિંગ કોમ્પ્લેક્સ સીલ કરી દેવાયા છે. બીયુસી અને ફાયર એનઓસી વગર ચાલતા કમર્શિયલ બિલ્ડિંગ્સને તાત્કાલિક અસરથી સીલ મારવા માટે રાજ્ય સરકારે આદેશ આપી દીધો છે. બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ તથા ફાયર સેફટી વગરની મિલકતો સામે ગુરુવારે શરૂ કરેલી આક્રમક ઝુંબેશમાં પહેલા દિવસે પાલિકાએ મોટા વરાછામાં 170 દુકાનો, અડાજણમાં 96 દુકાનો સીલ કરી, 145 હોસ્પિટલોમાં કાર્યવાહી પણ કરી. જોકે હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને પાર્શિયલી અને કમ્પ્લીટ સીલિંગ કરાઈ ગયું છે. શુક્રવારે પાલિકા કમિશનર ગાંધીનગરની સમીક્ષા બેઠકમાં સમરી સાથે હાજર રહેશે. 174 હોસ્પિટલો પરવાનગી વગર ચાલી રહી હોવાનો રિપોર્ટ પણ રજૂ કરશે. કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ સામે આવતા હાઈકોર્ટમાં થયેલી રીપિટિશન ધ્યાને રાખી 29 નવેમ્બર આવી મિલકતોને તાકીદે સીલ કરવાની સૂચનાઓ પણ હતી. 23 ડિસેમ્બરે કોર્ટમાં સંભવત કાર્યવાહી મુદ્દે સુનાવણી થશે ત્યારે મોટા પાયે સીલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી હતી. 586 એવી મિલકતો છે જેમાં આગામી 5 દિવસ સુધી સીલિંગની કાર્યવાહી કરાશે. TP24 FP41 સ્થિત રાધિકા આપટીમાં શોપિંગ સેન્ટર પાસે બીયુસી ન હોવાથી બિલ્ડિંગની 170 દુકાનોને સીલ મારી દેવાય. TP14 અડાજણમાં FP1 પૈકી પ્લોટના સ્કારલેટ શોપિંગ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોરની 48, પ્રથમ માળની 48 દુકાનો મળી 96 દુકાનોને સીલ કરાઈ. 199 હોસ્પિટલોને નોટિસ અપાઈ ચૂકી છે. 25 હોસ્પિટલોએ BU પણ મેળવી લીધા છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.